नमस्कार विद्यार्थी मित्रों, धोरण सातनी जे गई काले आपणे दरेक श्लोकोनो अनुवाद जोता हता, तो आजे ए दरेक श्लोकोना अनुवादनी साथे आजे आपणे आइडियल भाग एक ने अंदर पहलू काव्य जे चित्र आ वंदना काव्य हतुं, ए वंदना काव्यनी अंदर एना सवाल जवाबो आपणे कई रीतने मेळवाना छे ए आपणे आजे जोईए। तो दरेक विद्यार्थी ओ आजे आपणे जोईए के पहेला वंदना काव्यनुं भाषांतर लख्युं छे, दरेक भाषांतर पाकी बुकमां लखवानुं छे, ए तमने गईकाले आपेलुं हतुं होमवर्कनी अंदर। तो हवे आपणे जोईए के नीचे जे सवाल जवाब आपेलुं छे ए बराबर ध्यानथी जोजो, एना जवाब पण मेळवी लईशुं। पहेलो सवाल जवाब लख्यो छे कि सर्व प्राणीओमां विद्यारूपे कई देवी निवास करे छे। तो जवाबनी अंदर पाछळ आपणे जमणी बाजू उत्तरम एवो खानानी अंदर बी आपेलो छे, जवाबमां तमारे बी लखवानो छे, एटले के सरस्वती माता। पछी बीजो शब्द छे देवी सरस्वती बधा प्राणीओमां कया स्वरूपे रहेली छे, तो देवी सरस्वती बधा प्राणीओमां आपणे लखीए के विद्यारूपे, तो जवाबमां ए छे, तो ए जवाब आपणे जोवानो छे। भूतेषु शब्दનો अर्थ शुं थाय छे, तो भूतेषु शब्दનો अर्थ थाय छे बधा ज प्राणीओमां। आपणे जवाब आपणे એને જોઈએ કે પક્ષીઓમાં ભૂતોમાં, તો ભૂતોમાં નહીં લખવાનું પણ પ્રાણીઓમાં લખવાનું, જવાબમાં સી છે। પછી જોઈએ ચોથો સવાલ કે સર્વ દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા, કે દેવી સરસ્વતી બધા પ્રાણીઓમાં કઈ રીતે રહેલી છે, તો દીપ રૂપેણ, ભૂત રૂપેણ, વિદ્યા રૂપેણ કે શત્રુ રૂપેણ, તો જવાબની અંદર વિદ્યા રૂપેણ। નમ તસ્મે, તો જવાબમાં આપણે કાઉસમાં આપેલા છે બે શબ્દ, એક પહેલો શબ્દ છે તસ્ય અને બીજો છે તસ્મે, તો જવાબની અંદર તસ્મે લખવાનું। યા દેવી સર્વભૂતેષુ સંસ્થિતા, તો જવાબમાં આપણે પાસે યો અને યા આપેલું છે, તો જ્યાં લીટી દોરેલ છે તમારો જવાબ રહેશે। કવિ વિદ્યા રૂપે રહેલી દેવીને નમસ્કાર કરે છે, ખરું કે ખોટું, તો જવાબની અંદર કવિ વિદ્યા રૂપે રહેલી દેવીને નમસ્કાર કરે છે, તો જવાબની અંદર ખરાની નિશાની કરવાની છે, ઉત્તરમાં ખરાની નિશાની। કવિ દેવીને કે એક જ વાર નમસ્કાર કરે છે, તો જવાબમાં ખોટું, એક જ વાર નમસ્કાર નથી કરો, તમને નમસ્કાર કરું છું, તમને નમસ્કાર કરું છું, તમને નમસ્કાર એવું ત્રણ વખત કહેવામાં આવ્યું, એટલે જવાબમાં ખોટું છે, ઘણી વખત કહે છે। કવિ કઈ માતાને પ્રણામ કરે છે, તો જવાબમાં ગંગારૂપી, ગાયરૂપી, સંસ્કૃતરૂપી ભાષા કે એક પણ નહીં, તો આપણે જવાબમાં સી, સંસ્કૃત ભાષા રૂપી। પછી કવિ ક્યારે સંસ્કૃતનું ધ્યાન ધરે છે, કવિ ક્યારે સંસ્કૃતનું ધ્યાન ધરે છે, જ્યારે જવાબની અંદર આપણે કહીએ કે હંમેશા, સદા, ક્યારેક નહીં, કોઈક વાર નહીં, ક્યારેય નહીં, એવું આવો જવાબ આવતા નથી, જવાબમાં આવે છે સદા। અહમ સંસ્કૃત માતરમ વંદે, તો જવાબની અંદર આપી દીધું છે વંદે। બારમો સવાલ અહમ નિત્યમ સંસ્કૃત પઠામી, હું હંમેશા સંસ્કૃત, નિત્યમ જવાબ આપેલો છે। અહમ સદા સંસ્કૃતમ વદામી, હું હંમેશા સંસ્કૃત વાંચું છું। અહમ સમ્યક કિમ ધ્યાયમિ, હું હંમેશા શેનું ધ્યાન ધરું છું, તો સંસ્કૃતનું, જવાબની અંદર સી આપેલો છે, જવાબની અંદર સી। કવિ ક્યારેક જ સંસ્કૃત ભાષા બોલે છે, ક્યારેક જ સંસ્કૃત ભાષા બોલે, ખરું કે ખોટું, તો જવાબમાં ખોટું। કવિ ભગવાનનું ધ્યાન ધરે છે, તો જવાબમાં પણ ખોટું છે। તો એની સાથે હવે આપણે બીજો સવાલ જવાબ જોઈએ, અને બીજો સવાલ જવાબની અંદર આપણે સ્ક્રીન ઉપર આપી દીધું છે પ્રશ્ન નંબર 17, તો આપણે હવે એને પ્રશ્ન નંબર 17 જોઈએ। આ શ્લોકમાં સંસ્કૃત લોકોને મહિમા ગણાવ્યો છે, ખરું કે ખોટું, તો જવાબની અંદર આપણે જોઈ લઈએ, પાછળ ફરાવું છું, ખોટું લખ્યું છે, અહીંયા જવાબમાં ખોટું લખ્યું છે। પછી કહે છે આ શ્લોકમાં કોનો સંબંધ છે, આ શ્લોકમાં કોનો સંબંધ છે, તો દરેક વિદ્યાર્થીને પાછળ જે જવાબ આપેલા છે, દરેક જવાબ આપણી સામે આપણી પાસે એ જવાબો દેખાતા જાય છે, એ પછી સી, જો સી સી એ બી એ એવા જવાબો આપણને આપેલા છે, એ દરેક સવાલના જવાબ તમારે આઈડિયલ બુકની અંદર લખતા જવાનું છે, હું તમારી સામે મૂકતો જાઉં છું, એ પ્રમાણે તમારે જોતા જવાનું, સવાલ જવાબ આપણે ગોતતા જવાનું। સી લખ્યું છે, તો સી વિભાગની અંદર પણ આપણા જે જવાબો છે એ વ્યવસ્થિત આપણે મળતા રહીશું, એ જ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર। તો છેલ્લો જે 34મો સવાલ છે, એ દરેક વ્યક્તિએ જરાક અહીંયા ફોટો પાડવા માટે થોડી તકલીફ પડી છે, મુકમ કરોતિ વાચાલમ, કરોમી કે કરોમી, તો જવાબની અંદર આપણી પાસે કહેવામાં આવ્યું છે કે એના જે જવાબો છે તે આપણને અહીંયા મળી જશે। પછી જુઓ
આ સ્કીન ઉપર છેલ્લો સ્કીન ઉપર આપણને આપવામાં આવ્યું છે કે પંગુ, જે શબ્દ કહેવામાં આવે પંગુ લંગાય તે ગિરિમ, એ દરેક શબ્દ જ્યાં જ્યાં ખરા કરવામાં આવ્યા છે, જે પણ જવાબ છે એ દરેક વસ્તુ આપણને આમાંથી જવાબો એટલે કે નવનીતના ભાગરૂપે આપણને જવાબો પણ મળતા રહેશે. એટલે દરેક વિદ્યાર્થીએ જવાબો આઈડિયલ બુકની અંદર વ્યવસ્થિત લખવાના છે. આ આજનો વિડીયો જોઈને, આ વિડીયોમાં જોઈને દરેક વિદ્યાર્થીએ જવાબ મેળવી લેવાના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.